વલસાડ જિલ્લામાં છેલ્લા એક સાથી પડી રહેલા ભારે વરસાદથી ભારે ખાના ખરાબી સર્જાય છે। વલસાડના નિશાનવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક મકાનોમાં રહેલ ઘરવખરીનો સામાન નષ્ટ થઈ જતા પરિવારોને મુશ્કેલીમાં મુકાવવું પડ્યું છે। અને આવી સ્થિતિમાં વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી પૂરગ્રસ્તોને વિતરણ કરવા માટે મામલતદાર કચેરીએ પહોંચાડવામાં આવ્યા હતા। કરીને જે પૂરગ્રસ્ત વિસ્તારો છે વલસાડ જિલ્લાના અને ત્યાં આપણે મદદ આપ્યા છીએ અને કંઈક ફૂડ પેકેટને ઉદ્યોગને આપણે ત્યાં આપવાનું શરૂ કરેલું છે। કેટલા ફૂડ પેકેટ છે, કઈ રીતે આપણે આ વ્યવસ્થા ઊભી કરી છે? આપણે જાણીએ છીએ કે છેલ્લા 7-8 દિવસથી 10 દિવસે મુસળધાર વરસાદ પડે છે અને વલસાડ જિલ્લાના નવસારી તાલુકાના બધા આજુબાજુ ગામડામાં જે ફ્લડ આવેલું છે અને જે નીડી લોકો છે, જે લોકોને ઘરે બધા ઘરવાસ બી ખરા બધો પૂરો થઈ ગયેલો છે અને લોકો બીજાના આવાસે બેઠેલા છે અને સરકારી તંત્ર એમને બધાને હાથવીને બધી જગ્યાએ બધી અલગ અલગ વાડીઓમાં અલગ અલગ બધી જગ્યાએ એમને રાખેલા છે। હવે વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન તરફથી અમને આહવાન કરવામાં આવેલું કે અમે એમને મદદ કેવી રીતે કરી શકીએ। અમે એના માટે અમે ફૂડ પેકેટ બનાવ્યા છે અને આ ફૂડ પેકેટ એ રીતે બનાવ્યા છે કે 10-15 દિવસ સુધી કંઈ થાય નહીં। સૂકા ફૂડ પેકેટ છે, બિસ્કિટ છે કે ચવાણું છે, પાણીની બોટલ છે અને એ બધી વસ્તુ છે કે જે અત્યારે આપીએ કદાચ બધા બહુ બધા એનજીઓને બધા ત્યાં ફૂડ પેકેટ આપે છે, બધા ખરાબ થાય એટલે અમે અહીંથી પાછા એક જ જગ્યાએ સેન્ટ્રલાઇઝ છે મામલતદાર ઓફિસ વલસાડમાં મોકલીએ છીએ। માનનીય કલેક્ટર સાહેબે કીધું મામલતદાર ઓફિસમાં મોકલ્યું, વીઆઈ તરફથી અમને પહેલાં આવવાનું કે અમે પહેલાં આજે 500 પેકેટ અમે ફૂડ પેકેટ બનાવીને બપોરે 2 વાગે ફોન આવ્યો ને અત્યારે 5-6 વાગે અમે અહીંથી ફૂડ પેકેટ રવાના કરેલા છે લોકો માટે। ફૂડ પેકેટમાં બગડે એવું કાંઈ છે નહીં, 10-15 દિવસ સુધી એમના એમ રહે તો બી કાંઈ વાંધો નથી આવતો। કઈ રીતે આપણે આ એકત્ર કરેલું છે ઇન્ડસ્ટ્રીઝ? આ બધું વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન તરફથી બધું કરવામાં આવેલું છે વીઆઈ તરફથી અને આમાં કોઈ બધા ઇન્ડસ્ટ્રીઝનો સહયોગ છે ને અમારા વાપી ઇન્ડસ્ટ્રીઝમાં બધાને ઇન્ડસ્ટ્રીના મિત્રોનો સહયોગ હોય એના તરફથી અમે કરવામાં આવે છે।